નમસ્કાર મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીજમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતી સાહિત્યમાં અને એમાં પણ ખાસ ગાંધીયુગના ખૂબ જ જાણીતા એવા લેખક કવિ એવા પન્નાલાલ પટેલ વિશે મિત્રો આજના લેક્ચરમાં આપણે માહિતી મેળવીશું. તો પન્નાલાલ પટેલ, જેમનું પૂરું નામ છે પન્નાલાલ નાનાલાલ પટેલ, મિત્રો એમનો જન્મ ક્યારે થયો હતો? તેમનો જન્મ 7 મે 1912 રોજ થયો હતો. એમનું જન્મ સ્થળ કયું છે મિત્રો? તો માંડલી, કે જે ડુંગરપુર જિલ્લામાં આવેલું છે અને જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. તો મિત્રો, આ એક એવા કવિ છે કે જે ગુજરાતી સાહિત્યમાં લખાણ કરતા અને જે ગુજરાતના સાહિત્યકાર નથી, આમ એટલે કે એમનો જન્મ રાજસ્થાનમાં થયેલો છે, છતાં પણ એ ગુજરાતીમાં પોતે સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી. એમનું મૃત્યુ 6 એપ્રિલ 1989 રોજ થયું હતું. એમના મૃત્યુનું સ્થળ છે મિત્રો આપણું અમદાવાદ. એમની પત્નીનું નામ છે વાલીબેન, એમના પિતાનું નામ નાનાલાલ, એમની માતાનું નામ છે હીરાબા. મિત્રો, એમને મળેલા ઉપનામ એટલે કે તખલ્લુસ જે ખૂબ જ જાણીતા છે, એમાંથી પહેલું જોઈએ તો સાહિત્ય જગતના ચમત્કાર, એટલે આપણે કહી શકાય જાણે કે સાહિત્ય જગતના એ ચમત્કાર હતા. ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય, આ ઉપરાંત જાનપદી નવલકથાના સર્જક, તો આ એમને ખૂબ જ જાણીતા એવા તખલ્લુસ એટલે કે ઉપનામ મળેલા છે. ફરીથી એકવાર જોઈ લઈએ, સાહિત્ય જગતના ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય, જાનપદી નવલકથાના સર્જક. આગળ વાત કરીએ મિત્રો એમના જીવનચરિત્ર વિશે, તો પન્નાલાલ પટેલનું જીવનચરિત્રમાં વાત કરીએ તો તેઓ ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં માત્ર 4th ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. તો મિત્રો, એમણે કઈ શાળામાં અભ્યાસ કરેલો? તો આપણે કહી શકાય સર પ્રતાપ હાઈસ્કૂલમાં એમણે અભ્યાસ કરેલો. કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલો? તો 4th ધોરણ સુધી એમણે અભ્યાસ કરેલો હતો. મિત્રો, ઈડર વિશે જો થોડીક આપણે વધુ માહિતી મેળવવા જઈએ તો ઈડરનું પ્રાચીન નામ ઇલ્વદુર્ગ હતું. અને મિત્રો, આ ઇલ્વદુર્ગ જેનો અર્થ થાય ઇલ્વનો કિલ્લો, પણ ધીમે ધીમે અપભ્રંશ થઈને ઈડર થઈ ગયું. મિત્રો, અગાઉની પરીક્ષામાં એક પ્રશ્ન બહુ પૂછાયેલો છે કે ભાઈ રૂઠી રાણીનું માળિયું ક્યાં આવેલું છે? તો આ રૂઠી રાણીનું માળિયું ઈડરમાં આવેલું છે. આ સિવાય એમાં હિંગળાજ માતાજી, લાખોમાં તળાવ, રણમલ ચોકી, ભોરા બાવાની ગુફા, ઈડરિયો ગઢ વગેરે માટે ઈડર જાણીતું છે. અથવા એ પણ પ્રશ્ન બની શકે, કયા કવિનો જન્મ ગુજરાત બહાર થયો હતો છતાં પણ તેમણે ગુજરાતી સાહિત્યમાં લખેલું છે? તો આપણે કહી શકીએ પન્નાલાલ પટેલ. મિત્રો, શાળા જીવન દરમિયાન તેઓ ઉમાશંકરના મિત્ર બન્યા હતા. કયા જાણીતા કવિના? તો કે ઉમાશંકર જોશીના તેઓ મિત્ર બનેલા હતા. તો પ્રશ્ન બને કે પન્નાલાલ પટેલ બાળપણમાં કયા મહત્વના કવિના સંપર્કમાં આવ્યા હતા? તો ઉમાશંકર જોશીના. અને મિત્રો, ઉમાશંકર જોશી પણ ગાંધીયુગના એક મહત્વના કવિ જ છે, જેનો આપણે એક અલગથી વિડીયો બનાવીને માહિતી મેળવીશું. થોડા સમય માટે તેમણે ડુંગરપુરના દારૂના ભઠ્ઠા પર એક મેનેજર તરીકે નોકરી કરી હતી. અને મિત્રો, 1940માં તેમની પ્રથમ નવલકથા આવે છે વરામણા, ત્યારબાદ મળેલા જીવ જે 1941માં, ત્યાર પછી માનવીની ભવાઈ જે 1947માં, અને ત્યાર પછી એને ઘણી બધી નવલકથાઓ લખેલી એટલે કે પ્રગટ થયેલી. તો મિત્રો, પન્નાલાલ પટેલની પ્રથમ નવલકથા કઈ હતી? તો આપણે કહી શકાય કે વળામણા. અને તે ક્યારે લખી હતી? તો 1940માં. આગળ વધીએ, મળેલા જીવ કોની કૃતિ છે? તો મળેલા જીવ એ પન્નાલાલ પટેલની જ કૃતિ છે, જે ક્યારે લખાઈ હતી? 1941માં. અને મિત્રો, ખાસ યાદ રાખવા જેવું છે, મળેલા જીવના મુખ્ય પાત્ર કયા કયા છે? તો મળેલા જીવના મુખ્ય પાત્ર છે કાનજી અને જીવી. આ સિવાય માનવીની ભવાઈ એ પણ પન્નાલાલ પટેલની જ છે નવલકથા, અને એ ક્યારે લખેલી? 1947માં. અને આમાં એક પ્રશ્ન એ પણ બની શકે કે માનવીની ભવાઈના મુખ્ય પાત્ર જણાવો, તો કાળુ, રાજુ, માલુ ડોશી આ માનવીની ભવાઈના મુખ્ય પાત્રો છે. મિત્રો, આ બધી કૃતિ વિશે આપણે ડીપમાં માહિતી આગળના વિડીયો લેક્ચરમાં મેળવીશું. આગળ વધીએ, એક સદગૃહસ્થની મદદથી અમદાવાદમાં ઇલેક્ટ્રિક કંપનીમાં નોકરી મેળવી, પહેલાં ઓઇલમેન અને પછી મીટર રીડિંગ કરનાર તરીકે તેમણે કાર્ય કર્યું હતું. તો મિત્રો, કયા કવિ અમદાવાદમાં ઇલેક્ટ્રિક કંપનીમાં નોકરી કરતા હતા? તો આપણે કહી શકાય પન્નાલાલ પટેલ.
ચાર પાંચ વર્ષ મુંબઈની એન આર આચાર્યની ફિલ્મ કંપનીમાં એક પટકથા લેખક તરીકે કાર્ય કર્યું. તો મિત્રો, પન્નાલાલ પટેલ કઈ ફિલ્મ કંપનીમાં કાર્ય કરતા હતા? તો એન આર આચાર્ય ફિલ્મ કંપનીમાં. અને એ ક્યાં આવેલી છે? તો મુંબઈમાં. સેના તરીકે કાર્ય કરતા હતા? તો પટકથા લેખક તરીકે કાર્ય કરતા હતા. ત્યારબાદ પોતાનું વતન માંડલીમાં ગયા. ત્યાં એણે પોતાનો ખેતીનો જે વ્યવસાય હતો એ ખેતીનો વ્યવસાય સ્વીકાર્યો અને સાથે સાથે પોતાની જે લેખન પ્રવૃત્તિ હતી એને આગળ ધપાવી. આગળ વધીએ. 1947માં શૈની બીમારી થઈ અને પછી તે અરવિંદના યોગ માર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. તો મિત્રો, પન્નાલાલ પટેલને કયો રોગ થયો હતો? તો આપણે કહી શકીએ એમને ક્ષય અથવા તો ટીબી. મિત્રો, ક્ષય રોગ વિશે જો હું તમને જાણ કરું તો ક્ષય એટલે કે ટીબી રોગ. તો ક્ષય કે ટીબી દિવસ ક્યારે ઉજવાય છે? તો 24 માર્ચના રોજ ઉજવાય છે. મિત્રો, 24 માર્ચ 1882માં ડૉક્ટર રોબર્ટ કોચ નામના તબીબે સૌપ્રથમ ક્ષય રોગના જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી 24 માર્ચ ટીબી દિવસ તરીકે ઉજવાય છે. અને ટીબીનું જો મિત્રો તમને ફૂલફોર્મ કહું તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ટીબી આ એક ચેપી રોગ છે જે ખાસ કરીને ફેફસા ઉપર હુમલો કરે છે. મિત્રો, ભારત એવો દાવો કરે છે કે ભારત ટીબી મુક્ત ક્યારે થશે? તો 2025માં થઈ જશે, જ્યારે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવો દાવો કરે છે કે 2030 સુધીમાં આખા વિશ્વને ટીબી મુક્ત કરવામાં આવશે. આગળ વધીએ મિત્રો. 1958થી તેમણે અમદાવાદમાં એક સ્થાયી વસવાટ કર્યો અને લેખનનો મુખ્ય વ્યવસાય અપનાવ્યો. તો પન્નાલાલ પટેલે લેખનને મુખ્ય વ્યવસાય તરીકે ક્યારે અંગીકાર કર્યો હતો? તો આપણે કહી શકાય 1958થી. આગળ વધીએ. 1971માં તેમણે અમદાવાદમાં તેમના બે પુત્રોની સાથે સાધના પ્રકાશન કંપનીની શરૂઆત કરી હતી. તો મિત્રો, પન્નાલાલ અને તેના પુત્ર સાથે મળીને કઈ કંપનીની શરૂઆત કરી હતી એટલે કે સ્થાપના કરી હતી? તો આપણે કહી શકાય કે સાધના પ્રકાશન કંપનીની સ્થાપના કરી હતી. બીજું કે પન્નાલાલ અને તેમના પુત્રએ સાધના પ્રકાશન કંપનીની સ્થાપના ક્યાં અને ક્યારે કરી હતી? તો આપણે એ પણ કહી શકીએ 1971માં અને અમદાવાદમાં કરી હતી. આગળ વધીએ. પાછલા વર્ષોમાં તેમણે મુખ્યત્વે હિન્દુ ધાર્મિક વાર્તાઓ અને મહાકાવ્યો આધારિત નવલકથાઓ લખવાની શરૂઆત કરી. તો મિત્રો, પાછલા વર્ષોમાં તેમણે મુખ્યત્વે કયા વિષય પર? તો હિન્દુ ધાર્મિક વાર્તાઓ અને મહાકાવ્યો આધારિત નવલકથાઓ લખેલી હતી. આગળ વધીએ. 1979માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગમાં તેઓ પ્રમુખ હતા. તો મિત્રો, પન્નાલાલ પટેલ કઈ સંસ્થાના સર્જન વિભાગના પ્રમુખ રહ્યા હતા? તો આપણે જવાબ લખી શકીએ ગુજરાતી સાહિત્ય પરિષદના. અને ગુજરાતી સાહિત્ય પરિષદનું 1979માં એમનું અધિવેશન છે એ ક્યાં ભરાયું હતું? તો આપણે કહી શકાય કે વડોદરામાં એ ભરાયું હતું. મિત્રો, ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે થોડીક માહિતી લઈએ તો એમની સ્થાપના કોણે કરી હતી? તો રણજીતરામ વાવાભાઈ મહેતાએ કરી હતી. ક્યારે સ્થાપના કરી હતી? તો 1905માં. અને આ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે અમદાવાદમાં. અને આ સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? તો પરબ છે. આગળ વધીએ. તેમણે પોતાના સંઘર્ષના દિવસોને વાસંતી દિવસો ગણાવ્યા હતા. તો મિત્રો, પન્નાલાલે પોતાના સંઘર્ષના દિવસોને કેવા ગણાવ્યા હતા? તો આપણે કહી શકીએ કે વાસંતી દિવસો ગણાવ્યા હતા. મિત્રો, તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક સદગૃહસ્થને ઘરે નોકરી કરતા કરતા લખી હતી. આગળ. 1936માં પન્નાલાલની લેખન કાર્યની શરૂઆત શેઠની શારદા વાર્તા દ્વારા કરી હતી. તો મિત્રો, પન્નાલાલની લેખન કાર્યની શરૂઆત કઈ વાર્તાથી થઈ હતી? તો શેઠની શારદા નામની વાર્તાથી થઈ હતી. ક્યારે થઈ હતી? તો 1936માં થઈ હતી. મિત્રો, પ્રારંભથી જ પ્રણય કે લગ્ન જીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહી છે. પછી એ ગામ જીવનની કથા હોય તો પણ ભલે, કે શહેર જીવનની કથા હોય તો પણ ભલે. તો મિત્રો, પન્નાલાલ પટેલની નવલકથામાં કઈ વસ્તુ કેન્દ્રસ્થાને જોવા મળે છે?
તો આપણે કહી શકાય કે પ્રણય કે લગ્ન જીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એ એમની કથા જે નવલકથા છે એમાં કેન્દ્ર સ્થાને રહી છે. આગળ વધીએ. ગામ જીવનની આંટીઘૂંટી અને કુટિલતામાં પાવરદા મુખીમાં એટલે કે સરપંચમાં જાગેલી આ પ્રત્યક્ષ સ્નેહની સરવાણી એક સ્ત્રીના જીવનનો સર્વનાશ કેવી રીતે થતો અટકાવી દે છે એનું મર્મસ્પર્શી આલેખન કરતી એમની પહેલી લઘુ નવલકથા વળામણા કે જેણે 1940માં લખી હતી. વળામણાથી આકર્ષાય ઝવેરચંદ મેઘાણી એમને ફૂલછાબમાં ગ્રામ જીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ નિમિત્તે એમની અત્યંત લોકપ્રિય બનેલી પ્રણયકથા મળેલા જીવ 1941માં રચાણી. તો મિત્રો, પન્નાલાલ પટેલની કઈ નવલકથાથી આકર્ષાઈને ઝવેરચંદ મેઘાણીએ ફૂલછાબમાં લખવા આમંત્રણ આપ્યું હતું? તો આપણે કહી શકીએ વળામણા નવલકથાથી આકર્ષાઈને ફૂલછાબમાં એમણે નવલકથા લખવાનું આમંત્રણ આપ્યું હતું. અથવા એ પણ પ્રશ્ન બનાય કે ભાઈ વળામણાથી કોણ આકર્ષાઈને પન્નાલાલને ફૂલછાબમાં લખવા આમંત્રણ આપ્યું હતું? તો આપણે કહી શકીએ ઝવેરચંદ મેઘાણી. અને મિત્રો, ઝવેરચંદ મેઘાણી વિશે ડીપમાં માહિતી આપણે અલગથી વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ અને હજુ વધુ માહિતી આપણે આગળના વિડીયોમાં જોવાના છીએ. આગળ વાત કરીએ મિત્રો, આ ગામ જીવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિના એક કાંજી અને જીવી વચ્ચે જન્મેલો પ્રણયમાંથી આકાર લેતી કરુણ પરિસ્થિતિને આલેખતી નવલકથાએ એના લેખકને સાહિત્ય વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી છે. મિત્રો, અત્યારે પન્નાલાલ પટેલ વિશે આપણે આટલી માહિતી મેળવીશું. હવે વધુ માહિતી આપણે નવા વિડીયો લેક્ચરમાં મેળવીશું. જય હિન્દ, જય ભારત.